ગરમા ગરમ થેપલા ને ગાંઠિયા ખા. નહીં પપ્પા, 20 મિનિટ પછી મારી મીટિંગ છે. આઈ એમ લિવિંગ. મને જે થાય છે દીકરા, મને નાટક. દીકરા ને બાપા ની જરાય પડી નથી, પણ દીકરો છે. ક્વોન્ટમ ના રાઉટર બનાવે છે, અરે ઇન્સ્ટા પર કે ફેસબુક પર એનો એકાઉન્ટ નથી. કારણ કે હું નબળો નથી. મારા મતે ટાઈમ નો ઉપયોગ કામ કરવા માટે થવો જોઈએ. અરે કેટલા પૈસા કમાવા છે તારે? કામ કામ કામ. પત્યું ના, જ્યાં સુધી તું જીવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી મારું નહીં પત્ય. તું ધક્કા મારે તું યાર બાપા ને. શું મારા પપ્પા ભાગી ગયા? અરે ભાગી જાય ને, આટલા બધા ધંધા કરો છો, 2 મિનિટ બાપ જોડે બેસવાનો ટાઈમ નથી? ચિઠ્ઠીમાં લખતા ગયા છે મને શોધવાની કોશિશ નહીં કરતા. હવે ફક્ત માણસે પોતાને શોધવાનો બાકી છે, બાકી બધું ગૂગલ પર અવેલેબલ છે. આ શું કરે? શું તું? આ શું? આ શું? પગે લાગુ છું આ રીતે. અરે ભગવાને આ 2 હાથ આપ્યા છે, શું કામ? કામ કરવા. તંબુરો આદિત્ય, આદિત્ય ત્યાં જો હિમાચ્છાદિત વિરાટ શિખરો. પપ્પા કઈક સમજાયું ગુજરાતી તો બોલો. તમને લોકોને વિરાટ કોહલી ને શિખર ધવન જ સમજાશે. માસી, તમે મને માસી કીધી? આ માસી શબ્દમાં જ એવો જાદુ છે, કોઈ પણ મહિલા ને કહો એટલે ફટ થઈને ઊભી થઈ જાય. જા આવી ગઈ તો આદિત્યને બોલાવી લઉં ને. એને છે ને આજકાલ મોદીજી જેવું થઈ ગયું, ખાતો નથી ને ખાવા દેતો એ નથી. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. ખાઓ પીઓ જલસા કરો અને ઘણું જીવો. આદી, પેલી બેગમાં લેપટોપ, ક્રેડિટ કાર્ડ નો મોબાઈલ છે નહી આપતો? એ પાન આપી દો. સલ, તને ગુજરાતી આવડે છે? અહીંયા વધારે ગુજરાતી ટુરિસ્ટ આવે છે એટલે તમે ગુજરાતીઓને લૂંટો છો? હા.